नमस्कार, आप जोई रह्या छो जीएस टीवी पर बिजनेस प्लस। आपनी साथे हूँ छू जानीशा। तो सप्ताहना पहला दिवसे भारतीय शेयर बजार में मिश्र प्रतिशाद जोवा मळ्यो, जो कि अदाणी जूथनी कंपनियों में मसमोटा कड़ाका बोली गया। सेंसेक्स 224.16 वधीने 59,932 पर, जारे निफ्टी 5.9 घटीने 70,610 पर बंद थयो। तो कारोबारी सत्र दरमियान आईटीसी, ब्रिटानिया इंडसइंड बैंक, एचयूएल ना शेयर में तेजी जोवा मळी। तो अदाणी एंटरप्राइज, अदाणी पोर्ट अने यूपीएल सहित एचडीएफसी लाइफ ना शेयर तळिये बेसी गया। सेंसेक्स की बात करिए तो 224.16 वधी ने 59,932.24 पर बंद रहो। निफ्टी की बात करिए तो निफ्टी 5.9 ना घटाड़ा साथ 70,610.40 पर बंद रहो। आईटीसी की बात करवामां आवे तो आईटीसी 4.76 पैसा ना वधारा साथ 378.60 पैसा पर बंद रहो। ब्रिटानिया 202.10 पैसा ना वधारा साथे 4,573.5 पैसा पर बंद रहो। इंडसइंड बैंक 34.5 पैसा ना वधारा साथे 1,075.90 पैसा पर बंद रहो। एचयूएल नी बात करे तो 60.60 पैसा ना वधारा साथे 2,634.85 पैसा पर बंद रहो। अदाणी एंटरप्राइज की बात करवामां आवे तो 577.10 पैसा ना घटाड़ा साथ 1,562.25 पैसा पर बंद रहो। अदाणी पोर्ट्स की बात करवामां आवे तो 32.70 पैसा ना घटाड़ा साथ 462.35 पर बंद रहो। यूपीएल की बात करवामां आवे 45.75 पैसा ना घटाड़ा साथ 696.40 पैसा पर बंद रहो। एचडीएफसी लाइफ की बात करवामां आवे तो 23 ना घटाड़ा साथ 492.70 पैसा पर बंद रहो। માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહજી, આપનું સ્વાગત છે। તો ગુરુવારે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ નિફ્ટીમાં મિશ્ર માહોલ જોવા મળ્યો, શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? બિલકુલ, માર્કેટની જો વાત કરવા જઈએ તો 24 જાન્યુઆરીથી અદાણી સમૂહના સ્ટોકને લઈ અને ગુજરાતી જોવા મળી રહી છે, અને તેને લઈ અને માર્કેટમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। અને સારા બજેટની વચ્ચે પણ ભારતીય શેરબજારમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને રફ કોટેશન જોવા મળી રહ્યું છે। આજના કારોબારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં દિવસ દરમિયાન ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પણ બજાર બંધ થવાના અંતિમ એક કલાક દરમિયાન એક સારી રિકવરી પણ જોવા મળી અને અદાણી સમૂહના સ્ટોકને છોડી ઘણી બધી કંપનીઓમાં આજે ખૂબ સારી મજબૂતાઈ પણ જોવા મળી। ઘણા બધા સ્ટોક આજે 52 સપ્તાહના ઉત્તમ સ્તરને પણ ક્રોસ કર્યા। જી રમેશભાઈ, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રમેશભાઈ, પાવર દિશા ભાવના છે તો અત્યારે શું કરાય? હેલો જી રમેશભાઈ, તમારો પ્રશ્ન રિપીટ કરશો? ટેકનિકલ ખામીના લીધે તેમનો અવાજ નથી આવી રહ્યો। તો અદાણી જૂથના શેર અંગે રોકાણકારોને તમે શું સલાહ આપશો? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારો દેખાવ કરી રહી છે અને હાલમાં જ ઘણી બધી દિગ્ગજ કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે, એ પણ ખૂબ જ ઉત્સાહજનક આવી રહ્યા છે। તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે અત્યારે અદાણી સમૂહને લઈ અને જે સમાચારોના પ્રવાહ ચાલી રહ્યા છે તો તેની વચ્ચે અદાણી સમૂહના સ્ટોકથી ટૂંકા ગાળે થોડુંક દૂર રહેવું જોઈએ અને આઉટ ઓફ અદાણીની બહાર જોવા જઈએ તો ભારતમાં અત્યારે ખૂબ સારી સારી કંપનીઓ ખૂબ જ સારા વેલ્યુએશન પર ઉપલબ્ધ છે। તો રોકાણકારોએ તેના ઉપર નજર રાખી અને રોકાણ કરવું જોઈએ અને નહીં કે અદાણી ગ્રુપના સ્ટોક અત્યારે સસ્તા લાગતા હોય અને તેમાં રોકાણ કરવું જોઈએ। જી, તો ભારતીય શેર બજારમાં સીધી રીતે અસર કરે તેવા વૈશ્વિક પરિબળો કયા છે? બિલકુલ, ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેર બજારને અસર કરતા વૈશ્વિક પરિબળોની જો વાત કરવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે બ્રેન્ડ ક્રૂડના ભાવ છે તે અત્યારે હાલમાં પ્રમાણમાં સ્થિર થઈ ચૂક્યા છે। ત્યારબાદ યુએસ ફેડ, મતલબ કે અમેરિકા ખાતે ફેડ રિઝર્વ દ્વારા ગઈકાલે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે વ્યાજદરમાં જે વધારો કરવામાં આવ્યો છે તેને લઈ અને વિદેશી રોકાણકારોનો જે પ્રવાહ છે
થી થોડોક અટકી શકે છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક આંકડા છે તે ખૂબ જ ઉત્સાહજનક છે. ખાસ કરીને જે જીએસટી કલેક્શન છે તે છેલ્લા 11 માસથી 1,40,000 કરોડ રૂપિયાની ઉપર આવી રહ્યું છે. અને ત્યારબાદ ઓટો સેલ્સના આંકડા પણ આવ્યા તે પણ ખૂબ જ ઉત્સાહજનક છે. અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારો દેખાવ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો તેને લઈને કહીશ કે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય સ્થિર બજારમાં ચોક્કસપણે સારું જોવા મળશે. અને તાજેતરમાં જ જે મુખ્ય કેન્દ્રીય બજેટ આવ્યું છે તેમાં પણ કોઈ નિરાશા નથી મળી, જે પણ એક સારી વાત ગણી શકાય. જી ધીરુભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી ધીરુભાઈ, આપણે ટાટા સ્ટીલ વિશે શું કરવાનું? હવે મને ઓપિનિયન આપતો ને ટાટા સ્ટીલ વાય કઈ ગઈ ચાર્જ રાખવાનું, નવું બિઝનેસન કરવાનું. મેટલ સેક્ટરની દિગ્ગજ ભારતીય કંપની ટાટા સ્ટીલની જો વાત કરવા જઈએ તો આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે. અને આવનારા 2-3 વર્ષ દરમિયાન મેટલ સેક્ટરની કંપનીઓમાં કોઈ વેચવાયું જોવા મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. અને તેને લઈને હું કહીશ કે હાલના લેવલથી મેટલ સેક્ટરની કંપનીઓમાં જો રોકાણ કરવું હોય તો ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, વેદાંતા લિમિટેડ, એનએમડીસી, હિન્દુસ્તાન ઝિંક જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને આવનારા 2-3 વર્ષ દરમિયાન રોકાણકારોને હાલના લેવલથી ખૂબ સારું વળતર મળે તેવા પ્રબળ સંકેતો છે. મહેન્દ્રભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી મહેન્દ્રભાઈ, શું પ્રશ્ન છે તમારો? ભાઈ નમસ્કાર, મારે 2 પ્રશ્ન છે. એચબીએલ પાવર અને ફિનોલેક્સ કેબલ અને આ અદાણી ફેક્ટર કેટલોક સમય બજારને અસર કરતા રહેશે? બિલકુલ, પ્રથમ તો હું કહીશ કે એચબીએલ પાવરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ જાળવી રાખો. આ કંપની આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન રોકાણકારને ખૂબ સારું વળતર આપવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. ત્યારબાદ આપણે ફિનોલેક્સ કેબલ્સની પણ વાત કરી તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. અને તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની વાત કરી. ત્યારબાદ આપણે અદાણી ફેક્ટરની વાત કરી તો અદાણી ફેક્ટરને નહીં અને એન્ટાયર માર્કેટ ડિસ્ટર્બ હોય તેવી જરાય વાત નથી. ખાસ કરીને અદાણી સમૂહના સ્ટોકને લઈને જે સમાચારોનો પ્રવાહ ચાલી રહ્યો છે તે આવનારા 2-3 સપ્તાહ સુધી હજી ચાલુ રહી શકે છે. અને તે દરમિયાન અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના સ્ટોક, જે અદાણી ગ્રુપની કંપનીઓ છે તેને જે કંપનીઓએ અને એનબીએફસીએ ધિરાણ આપ્યું હોય તો તેમાં થોડુંક પેનિક જોવા મળી શકે છે. પણ આ ટૂંકા ગાળાની વસ્તુ છે, આવનારા 2-3 સપ્તાહ દરમિયાન ઘણી સ્પષ્ટતા બહાર આવી શકે તેમ છે. અને હું કહીશ કે તેના લીધે આખું એન્ટાયર બજાર ડિસ્ટર્બ થાય તેવા કોઈ પણ સંકેતો નથી. અને આઉટ ઓફ અદાણી ગ્રુપની જે કંપનીઓ છે તેમાં અત્યારે ખૂબ સારી તક ઉપલબ્ધ છે અને રોકાણકારોએ તેમાં નજર રાખી અને રોકાણ કરતા રહેવું જોઈએ, નહીં કે અદાણી સમૂહના સ્ટોકમાં જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તેનાથી કોઈ પેનિક ક્રિએટ કરવું જોઈએ. સતીશભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી સતીશભાઈ. સરજી આપણે હેલો. જી સતીશભાઈ. હા, એચડીએફસી લાઈફમાં જે કરેક્શન આવ્યું છે બજેટ પછી, તો આગળ ઉપર શું તમારું ઓપિનિયન ને મંતવ્ય સલાહ છે? બિલકુલ, માત્ર એચડીએફસી લાઈફ નહીં પણ ઇન્સ્યોરન્સ સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે એ દરેક કંપનીઓમાં હાલમાં જે મુખ્ય કેન્દ્રીય બજેટ છે તેમાં જે જોગવાઈ કરવામાં આવી છે કે 5 લાખ રૂપિયા ઉપરનું જે પ્રીમિયમ જે રોકાણકારો ભરતા હશે તો તેમને આવક છે તે ટેક્સ ફ્રી નહીં ગણાય. અને આ વાતને લઈ અને ટૂંકા ગાળે માર્કેટ એવું માની રહ્યું છે કે તેનાથી જે ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે તે થોડોક ડિસ્ટર્બ થઈ શકે તેમ છે. પણ તે વાત સાથે હું સંમત નથી. ઇન્સ્યોરન્સમાં ઘણા બધા સેગમેન્ટ એવા છે કે જેમાં કંપનીઓ સારો દેખાવ કરી શકે તેવી હજી પણ ખૂબ સારી જગ્યા છે. તો આવનારા 4-5 ટ્રેડિંગ સેશન પછી ઇન્સ્યોરન્સ સંલગ્ન કંપનીઓમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે. અને આવનારા 2 દાયકા દરમિયાન ઇન્સ્યોરન્સ સેક્ટરનું ભાવિ ખૂબ જ ઉજળું છે, કારણ કે ભારતમાં હજી પણ ઇન્સ્યોરન્સની જે સમજ છે તે પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. તો તેને લઈને કહીશ કે આવનારા સમયમાં એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, એસબીઆઈ લાઈફ જેવી કંપનીઓમાં ભલે 2-3 ટ્રેડિંગ સેશનથી થોડુંક પેનિક સેલિંગ જોવા મળે પણ જે રોકાણકારો પાસે તેમાં જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવું જોઈએ અને જે નવું રોકાણ કરવા માંગતા હોય તે રોકાણકારો આ સેગમેન્ટની કંપનીઓમાં રોકાણ પણ કરી શકે છે. આપણે એચડીએફસી લાઈફની વાત કરી, ટૂંકા ગાળે હજી પણ 15-20 રૂપિયા સુધીનો ઘટાડો સંભવિત છે પણ તેનાથી વધારે નીચે જઈને એચડીએફસી લાઈફનો દેખાવ કરે
એવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને આવનારા 3-5 વર્ષ દરમિયાન હાલના લેવલથી આ કંપનીમાં ખૂબ સારી પરિસ્થિતિ હોઈ શકે છે. માર્કેટ અંગેનો સવાલ લઈને આપણી સાથે હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હિતેશભાઈ, આપણે ઓરમ પ્રોપર ટેક અને પિરામલ ફાર્મા આ બે કંપનીનું ભવિષ્ય કેવું છે, એમાં રોકાણ કરવું છે સાહેબ? આ બે કંપનીનો જવાબ આપજો પ્લીઝ. આપણે જે બે કંપનીની વાત કરી તેમાં હું પિરામલ ફાર્માને ટ્રેક કરું છું, અન્ય કંપનીને હું ટ્રેક નથી કરતો. અને હાલમાં જ પિરામલ એન્ટરપ્રાઇઝમાંથી છૂટી પડેલી કંપની પિરામલ ફાર્માની જો વાત કરવા જઈએ તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે, પણ હજી પણ આવનારા 2-3 મહિના દરમિયાન આ કંપનીમાં તાત્કાલિક કોઈ રોકેટ ગતિએ ભાવ વધે તેવી કોઈ પણ શક્યતા નથી. અને તમારી પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની વાત કરીશ, અને જે રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે નવું રોકાણ કરવા માંગતા હોય તો હાલમાં 100 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો પિરામલ ફાર્માનો શેર એક ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ઉત્કૃષ્ટ પસંદગી ગણી શકાય, તો તેઓ હાલના ભાવથી ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં રોકાણ પણ કરી શકે છે. ટૂંકા ગાળે આ કંપની હજી પણ 88 થી લઈને 90 રૂપિયા સુધી પહોંચી શકે છે, પણ તેનાથી વધારે નીચે જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ દૈવત છે. હું કહીશ કે તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખો, અનુકૂળતા હોય તો હાલના લેવલથી નવું રોકાણ પણ કરો, અને ત્યારબાદ 3-5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ચોક્કસપણે પિરામલ ફાર્માના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. જી જયદેવજી, અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે વિરામનો સમય, જોતા રહો જી. તો બ્રેક બાદ આપનું બિઝનેસ પ્લસમાં સ્વાગત છે. આપણી સાથે માર્કેટના એક્સપર્ટ જોડાયેલા છે જયદેવસિંહજી. જો હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો આજથી 1-1.5 સપ્તાહ પહેલા સરકારી બેંકોના શેરમાં ખૂબ સારું મોમેન્ટમ હતું, અને મોટાભાગની જે સરકારી બેંકો છે તે 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર ટ્રેડ કરતી હતી. પણ હાલમાં ખાસ કરીને છેલ્લા 10 દિવસ દરમિયાન સરકારી બેંકોમાં સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ થઈ ચૂક્યું છે. પણ હું કહીશ કે સરકારી બેંકોનું ભાવિ ખૂબ જ ઉજળું છે, અને સરકારી બેંકો માટેના જે નકારાત્મક પાસા હતા તે અત્યારે પુરાઈ ચૂક્યા છે, અને આગામી 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન સરકારી બેંકો ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. અને તેને લઈને માત્ર ને માત્ર કોઈ 2 સરકારી બેંકોમાં રોકાણ કરવું હોય તો હાલના લેવલથી મારી 2 બેંકો ખૂબ જ સારી લાગી રહી છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક. આ બંને બેંકો આવનારા 3-5 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જીતુભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી જીતુભાઈ, મારી પાસે અદાણી ગ્રુપના દરેક કંપનીના 20-20 શેર છે કે જે નફાના જ છે, કારણ કે મેં એનાથી 3 ગણા પૈસા તો નફા પ્રોફિટ બુક કરી લીધો છે. તો હવે આ 20-20 જે શેરો રાખ્યા છે તમે પણ પ્રોફિટ બુક કરવું કે પછી નવા દઉં? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો એન્ટાયર અદાણી ગ્રુપના જે શેરો છે તે ગત 24 જાન્યુઆરીથી લઈ અને આજ દિન સુધીમાં લગભગ 35-50% સુધી ઘટી ચૂક્યા છે. અને હાલના લેવલથી હું અદાણી ગ્રુપના શેરોમાં નીકળવાની સલાહ નથી આપતો, પણ તેનો મતલબ એ પણ નથી, હજી કદાચ 8-10-15% સુધીનો ઘટાડો સંભવિત છે. પણ તમે અદાણી ગ્રુપના સ્ટોક ઉપર કોન્ફિડન્સ જાળવી રાખશો અને 3-5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ફરીથી ફેરફાર સાથે અદાણી ગ્રુપના શેરોમાં ચોક્કસપણે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. અને હાલમાં ટૂંકા ગાળાના જે ઉતાર ચઢાવ છે તે કદાચ આવનારા 2-3 સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે, પણ તેનો મતલબ એ નથી કે અદાણી ગ્રુપના સ્ટોકમાંથી નીકળી જવું. હું કહીશ કે અદાણી ગ્રુપના સ્ટોકમાં તમને જો સારો નફો મળ્યો હોય અને હાલમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. ટૂંકા ગાળે કદાચ ઉતાર ચઢાવ જોવા મળે, પણ દરરોજે દરરોજ અદાણી ગ્રુપના સ્ટોકને લઈને પેનિક ક્રિએટ કરવાની બિલકુલ જરૂર નથી. થોડો સમય માટે તેમાં તમારે સાઈડવે રહેવું જોઈએ, અને સારો એવો સમય આપશો તો ચોક્કસપણે આ અદાણી ગ્રુપની કંપનીમાં સ્થિરતા સાથે મજબૂતાઈ જોવા મળી શકે છે. જી રાહુલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાહુલભાઈ, શું પૂછવા માંગશો? વેદેભાઈ, મારી પાસે આ પબ્લિકેશનના કોલ ઇન્ડિયા અને એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના શેર પડ્યા છે, આ બંને ઘટતા જાય છે તો શું કરવું? બિલકુલ, પ્રથમ તો કોલ ઇન્ડિયામાં જો તમે પબ્લિક ઇશ્યુના ટાઈમથી રોકાણ જાળવી રાખ્યું હોય તો તેનો મતલબ એ થાય કે તમને ડિવિડન્ડના સ્વરૂપમાં તમે જે મૂડીનું રોકાણ કર્યું છે તેનાથી પણ વધારે ડિવિડન્ડ મળી ચૂક્યું છે. તો હું કહીશ કે કોલ ઇન્ડિયામાં તમે રોકાણ જાળવી રાખો. આંતરરાષ્ટ્રીય લેવલે કોલના ભાવમાં છેલ્લા 1 સપ્તાહ દરમિયાન સારો એવો ઘટાડો થયો છે, અને તેના લીધે અત્યારે કોલ ઇન્ડિયાના શેરમાં થોડી વેચવાલી જોવા મળી રહી છે. પણ હું કહીશ કે છતાં પણ કોલ ઇન્ડિયાના શેરમાં રોકાણ જાળવી રાખો.
આવનારા 2-3 વર્ષ દરમિયાન આ કંપનીમાં સારી એવી મજબૂતાઈ જોવા મળે એવા પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ સલગ્ન કંપની એચડીએફસી લાઈફની વાત કરી, જેના વિશે મેં થોડી વાર પહેલા જવાબ આપ્યો છે. છતાં પણ હું કહીશ કે એચડીએફસી લાઈફના ફીમાં હજી પણ ટૂંકાગાળે 10-15 રૂપિયા સુધીનો ઘટાડો સંભવિત છે, પણ તે લેવલ પર આવી અને સ્થિરતા સાથે ફરીથી મજબૂતાઈ જોવા મળે એવા પ્રબળ સંકેતો છે. રવિભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી રવિભાઈ. હા ભાવે, કલ્યાણ જ્વેલર્સ ને જીએસએફસી લઈ શકાય? કલ્યાણ જ્વેલર્સ ની જો વાત કરવા જઈએ તો આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સ પૂર્વક જાળવી રખાય, પણ નવું રોકાણ કરવું હોય તો જ્વેલરી સેક્ટરમાં અન્ય વિકલ્પો વધારે સારા લાગી રહ્યા છે. બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? બિલકુલ, બેંક નિફ્ટીની જો વાત કરવા જઈએ તો બજેટ પછી બેંક નિફ્ટીમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા, અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ અદાણી સમૂહના સ્ટોકને લઈને હતું. કારણ કે અદાણી ગ્રુપે જેટલી પણ બેંકોએ ધિરાણ આપી હોય તેમાં એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી વેચવાલી જોવા મળી હતી, પણ આ વસ્તુ ટૂંકા ગાળાની છે. આગામી સમયમાં બેંક નિફ્ટીમાં સ્થિરતા સાથે ફરીથી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે, અને હું કહીશ કે બેંક નિફ્ટી આગામી 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. જયદેવજી અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે વિરામનો સમય, જોતા રહો જીએસટીવી. બ્રેક બાદ બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે માર્કેટના એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા. તો આપણી સાથે નરેશભાઈ જોડાઈ ચુક્યા છે. જી નરેશભાઈ, શું પ્રશ્ન છે તમારો? હા જયદેવસિંહભાઈ નમસ્તે. મારે પાસે ટાટા મોટર ડીવીઆરના શેર છે, તે મારે એના માટે જાળવી રાખવાનું શું કરવું? ભાવ વધતો નથી એટલા માટે. બિલકુલ, પ્રથમ તો કોઈ પણ સારી કંપનીમાં જયારે રોકાણ કરો ત્યારે થોડાક નાના મોટા ઉતાર ચઢાવ જોવા મળે તે એક નૈસર્ગિક પ્રક્રિયા છે. આપણે ટાટા મોટર્સની વાત કરી તો છેલ્લા 1.5-2 વર્ષ દરમિયાન ટાટા મોટર્સના જે બેઝિક ફંડામેન્ટલ છે તેમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર સતત વૃદ્ધિ થતી જોવા મળી રહી છે, અને દરેક ફ્રન્ટ ઉપર છેલ્લા 1.5-2 વર્ષથી ટાટા મોટર ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે. ખાસ કરીને ડોમેસ્ટિક લેવલે કંપની ખૂબ સારો દેખાવ કરી રહી છે, વૈશ્વિક કારોબારમાં પણ ટાટા મોટર્સ ખૂબ સારો દેખાવ કરી રહી છે, અને આ તમામ વસ્તુઓનું જે પોઝિટિવ રિફ્લેક્શન છે તે કંપનીની બેલેન્સ શીટમાં જોવા મળી શકે છે. ખાસ કરીને કંપની ઉપર જે દિવાળું ભારણ હતું તેને પણ કંપનીના મેનેજમેન્ટે ખૂબ સારી રીતે ટેકલ કર્યું છે, અને તેને લઈ અને તેની જે પોઝિટિવ ઇફેક્ટ છે તે આવતા આવતા હજી પણ 2-3 ક્વાર્ટર જેવો સમય લાગી શકે છે. પણ હું કહીશ કે દરરોજ ટાટા મોટર્સના શેરને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. હાલમાં જે રીતે ટાટા મોટર્સ કંપની દેખાવ કરી રહી છે તેને લઈને કહીશ કે તમે 4-5 વર્ષના દ્રષ્ટિકોણથી ટાટા મોટર્સના શેરમાં રોકાણ જાળવી રાખશો તો કલ્પના બહારની તેજી ટાટા મોટર્સના શેરમાં જોવા મળી શકે છે. આવનારા 4-6 મહિના દરમિયાન નાના મોટા ઉતાર ચઢાવ ચોક્કસપણે જોવા મળે, પણ દરરોજ ટાટા મોટર્સના શેરને જોશો નહીં અને 4-5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ચોક્કસપણે ટાટા મોટર્સના શેરમાં આપને ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. જી રમેશભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી રમેશભાઈ. જયદેવભાઈ, મારે 3 શેર વિશે જાણવું છે, TTML, એવરેસ્ટ કાંતો અને જૈન ઇરિગેશન. તો આમાં શું કરવું? TTML, એવરેસ્ટ કાંતો અને જૈન ઇરિગેશન, આ ત્રણેય કંપનીઓના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં સાધારણ કક્ષાના છે. હજી પણ 4-6 મહિના સુધી આ કંપનીઓમાં મજબૂતાઈ જોવા મળે તેવા સંકેતો પ્રમાણમાં ખૂબ જ નહિવત છે. હું કહીશ કે તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. હાલની જે પ્રાઇસ છે તેમાં હું તમને નીકળવાની સલાહ નથી આપતો, પણ નવું રોકાણ કરવું હોય તો આ 3 કંપનીમાં તમે એવરેજ ના કરતા અન્ય કંપનીઓ ઉપર તમે રોકાણ કરજો, પણ આ 3 કંપનીઓમાં હાલ પૂરતું રોકાણ જાળવી રાખો. આવનારા 1.5-2 વર્ષ દરમિયાન જ્યારે પણ એક સારી મુવમેન્ટ જોવા મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો. રાજુભાઈ જોડાઈ ચુક્યા છે. જી રાજુભાઈ. SBI બેંક નો શેર અત્યારે લઈ શકાય? અને બીજું ધનલક્ષ્મી બેંક અને સાઉથ ઇન્ડિયન બેંક માં પણ જરાક માર્ગદર્શન આપજો ને. બિલકુલ, હાલમાં તમારે જો રોકાણ કરવું હોય અને તેમાં પણ સરકારી બેંકમાં રોકાણ કરવું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક ઉત્કૃષ્ટ વિકલ્પ બની શકાય. આ બેંકના બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે, અને આવનારા 3-5 વર્ષ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ખાસ કરીને જે રોકાણકાર મિત્રો છે તે માત્ર ને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેન્કિંગ બિઝનેસ ઉપર જ નજર રાખે છે, પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જેટલી પણ સબસિડરી કંપનીઓ છે જેમાં SBI, AMC, SBI લાઈફ, SBI નું જે જનરલ ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે તે અને અન્ય પણ સબસિડરી જે કંપનીઓ છે
તે દરેક ફ્રન્ટ ઉપર ખૂબ જ સારો દેખાવ કરી રહી છે અને તેનું વેલ્યુએશન જયારે અનલોક થશે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. તો હું કહીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારે 4-5 વર્ષના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું હોય તો ખૂબ જ સારો વિકલ્પ છે. જી આપણી સાથે અનુરુદ્ધભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અનુરુદ્ધભાઈ. જીભાઈ નમસ્કાર. મારે 3 શેર બાબત સાહેબ માર્ગદર્શન જોઈએ છે અને રોકાણ કરવાની ઈચ્છા છે. આજના તબક્કે રોકાણ કરી શકાય? નંબર 1 ઓબેરો રિયાલિટી, નંબર 2 લોટસ ચોકલેટ અને 3 પેજ રાખો ને અત્યારે. બિલકુલ, આપે એક તો રિયલ એસ્ટેટ સેક્ટરની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની ઓબેરો રિયાલિટીની વાત કરી, તો ઓબેરો રિયાલિટીની હાલની જે પ્રાઇસ છે તેમાં નવું રોકાણ કરવું હોય તો ખૂબ સારું કમ્ફર્ટ છે. અને હું કહીશ કે આવનારા 1-2 વર્ષ દરમિયાન જ ઓબેરો રિયાલિટીનો શેર 4 આંકડાની બહાર જઈને ટ્રેડ કરે તેવા પ્રબળ સંકેતો છે. તો ઓબેરો રિયાલિટી સાથે મારી સંપૂર્ણ સહમતિ છે. સાથે સાથે એટલું પણ કહીશ કે રિયાલિટી સેક્ટરની અન્ય કંપનીમાં જો રોકાણ કરવું હોય તો જે મારી પસંદગીની જે અન્ય કંપની છે તે ગોદરેજ પ્રોપર્ટી. આ કંપની પણ હાલના લેવલથી જે રોકાણકાર મિત્રોને 3-5 વર્ષ માટે રોકાણ કરવું હોય તો ખૂબ જ સારો વિકલ્પ આપે છે. ત્યારબાદ આપણે લોટસ ચોકલેટની વાત કરીએ તો આ કંપની જગ્યાએ મને અન્ય કંપનીઓના વિકલ્પ વધારે સારા લાગી રહ્યા છે. જી ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ. જયદેવભાઈ, મેં 80 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે શેર બજારમાં અને એક તબક્કે એના 1 કરોડ 58 લાખ થઈ ગયા હતા આજથી લગભગ 1 વર્ષ પહેલા. અત્યારે એના ખાલી 1 કરોડ 16 લાખ જ થાય છે. તો એ પૈસા જો મેં સોનામાં રોક્યો હોત, હું છેલ્લા 20 વર્ષથી આ રોકાણ કરેલું છે, મેં સોનામાં રોક્યો હોત તો એ ક્યાં જાત પહેલા નફો એમ. એટલે મારા ઘરવાળા અને મારી વચ્ચે ઝઘડો થાય છે. એનું કહેવું એમ છે કે સોનામાં જ રોકાણ કરાય, શેર બજારમાં રોકાણ કરાય નહીં. બિલકુલ, પ્રથમ તો છેલ્લા 30 વર્ષ 20 વર્ષ અને 15 વર્ષ એ રીતે જો સરખામણી કરીએ તો ઇક્વિટી માર્કેટને સોનાએ બીટ નથી કર્યું. પણ છેલ્લા વર્ષ સવા વર્ષ દરમિયાન સોનામાં થોડીક સારી મૂવમેન્ટ છે. પણ એનો મતલબ એ નહીં કે આવનારા 10 વર્ષ માટે સોનું ઇક્વિટીને બીટ કરશે. હું કહીશ કે તમે જે વાત કરી રહ્યા છો એનો મતલબ એ છે કે 2021 દરમિયાન તમારા જે પોર્ટફોલિયો છે તેની વેલ્યુએશન 1 કરોડ 58 લાખની હશે અને અત્યારે જે વેલ્યુએશન છે તે 1.25 કરોડની આસપાસ છે. પણ આ એક નેચરલ પ્રક્રિયા છે. તમને જ્યારે મૂડીની જરૂરિયાત ન હોય અને ફંડામેન્ટલી સારી કંપનીઓનો પોર્ટફોલિયો હોય તો દરરોજે દરરોજ તેનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી. સારો એવો સમય આપશો તો હું કહીશ કે ચોક્કસ તમને સોનાને પણ બીટ કરી અને ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. તો આપે જે વાત કરી તેમાં કઈ કઈ કંપનીમાં રોકાણ છે તેની આપે મને વાત નથી કરી, તો નહીં તો હું તમને થોડીક વિસ્તારપૂર્વક પણ વાત કરી શકત. પણ આવનારા 8-10-15 વર્ષના દ્રષ્ટિકોણથી હું કહીશ કે કોઈ પણ એસેટ ક્લાસ કરતા જે ઇક્વિટી માર્કેટ છે તે ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. તો તમારી પાસેનું જે રોકાણ છે તેને ક્વાર્ટર ઓન ક્વાર્ટર કે મંથ ઓન મંથ કે ડેલી બેઝિસ પર એનાલિસિસ કરવાની બિલકુલ જરૂર નથી. શાંતિથી સારી કંપનીઓમાં રોકાણ હોય તો તમારે સાઈડવે રહેવું જોઈએ અને સારો એવો સમય આપશો તો કોઈ પણ એસેટ ક્લાસ કરતા ખૂબ સારું વળતર મળે તેવા પ્રબળ સંકેતો છે. અને ભારતીય અર્થવ્યવસ્થાની જો વાત કરવા જઈએ તો 1-2 વર્ષ 3 વર્ષ માટે નહીં પણ આવનારા 2-3 દશકા માટે જો રોકાણ કરવું હોય તો અત્યારે ખૂબ સારા અવસર છે. અને કલ્પના બહારનું વળતર રોકાણકારોને આગામી સમયમાં મળે તેવું હું ફર્મલી માનું છું. જી, તો આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? સારા બજેટની વચ્ચે પણ ભારતીય શેરબજારમાં જોઈએ તેટલી સારી તેજી જોવા નથી મળી. પણ ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને આગળ ઉપર ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો પણ છે. ખાસ કરીને જે વૈશ્વિક રોકાણકારો છે તે આવનારા 2-3 સપ્તાહ પછી ભારતીય શેરબજાર પ્રત્યે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવશે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળશે. તો હું કહીશ કે હાલના લેવલથી ભારતીય શેરબજારમાં વધુ પડતા ઘટાડાની શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું વ્યક્તિગત રોકાણ નથી, તો મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવસિંહજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જાણી જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ.
शुक्रवार तारीख 3/2/2023 पुनर्वसु नक्षत्र अने मिथुन राशि बजार नो उदित लग्न ग्रह नक्षत्र योग होरा वगैरह जेवी बाबतों ने आधारे ज्योतिष गणतरी करिए तो बजार नी संभावना मंदी तरफी एटले डाउन ट्रेंड थती जोवा मळे। बजार समय सवारे 11-12 दरमियान ट्रेंड अचानक धीमो पड़ी जाए, वॉल्यूम घटे के नकारात्मक वलण थतुं जोवा मळे એવી પણ સંભાવના છે। માટે આ સમયગાળા દરમિયાન થોડી તકેદારી રાખીને કામ કરવું હિતાવહ છે। મેનેજમેન્ટ, ફિલ્મ, હોટલ, ફૂડ તેમજ એફએમસીજી જેવા સેક્ટરો વધુ પ્રભાવિત છે, એમાં આકસ્મિક મૂવમેન્ટ વધે એવા પણ યોગ બને છે। ગોલ્ડ અને સિલ્વર થોડાક વધુ પ્રભાવિત થાય એવું કહી શકાય, એમાં અચાનક મૂવમેન્ટ વધે તેવું બને। સાંજે 7-8 દરમિયાન અચાનક કોઈ મોટો ઉછાળો આવી જાય કે ક્ષણિક વોલ્યુમ વધી જાય તેવા સંજોગો આ સેક્ટરમાં બની રહ્યા છે। એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ ચણા, કપાસ, હળદર અને મકાઈ વધુ પ્રભાવિત થાય તેવી પણ સંભાવના વધુ લાગી રહી છે। તેમાં પણ જોવા જઈએ બજાર નો જે સમય જે છે 12-1 દરમિયાન એમાં ચહલ પહલ વધે, કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા આવે તેવા પણ જ્યોતિષ આધારિત યોગ જણાઈ રહ્યા છે।